ઓમ નમો નારાયણ હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂ કિચનમાં આજના વિડીયોમાં હું તમને મારા ફેમિલી સાથે મળાવીશ તો આ મારા હસબન્ડ છે જે અમારું મૂળ ગામ રોબારિકા છે અને અત્યારે રિલાયન્સમાં હતા એ તો રિલાયન્સમાં ત્રીસ વરસ સર્વિસ કરી હમણાં જ રિટાયર થયા છે તો આ મારા હસબન્ડ છે આ છે મારા સસરા છે જે અત્યારે હાલમાં નથી કૈલાસવાસ થયેલા છે એમને અમારું મૂળ ગામ રબારિકા એમનો ત્યાં જ રહેતા એ અને બહુ સારી રીતે એમ બહુ સારું જીવન હતું એનું બહુ પૂજા પાઠમાં બહુ માનતા અને આજુબાજુના બધા ગામમાં એ પાઠ કરવા જતા હતા રામદીપીનો પાઠ બારપોરા પાઠ એમને ઘણા કર્યા એ બીજને બહુ માનતા હજી પણ બીજ આવે એટલે યાદ આવે છે એમ અને આ મારા સાસુ છે એ પણ એ રીતે જીવા છે એમ ત્યાં ગામડામાં જ રહેવાનું એને વધારે પસંદ હતું અહીંયા આવતા તો થોડોક ટાઈમ અમારા ભેગા રહેતા પછી એમ કે મને અહીંયા બહુ નહીં ફાવે એમ થોડાક ટાઈમ રિયા છોકરાઓ જોડે પછી એમ કે મને મારે ગામ જવું છે એટલે ત્યાં જ એને વધારે પડતું ગમતું તો એ પણ એવું જ જીવન જીવા છે એમ સાત્વિક અને આ મારા નણંદ છે એ બહુ નાની ઉંમરમાં અઢાર વર્ષની ઉંમરમાં એક્સપાયર થઈ ગયેલા એમને કંઈ બીમારી થયેલી એ ટાઈમે એટલું બધું કંઈ ઈલાજ પણ હતો નહીં તો એના પણ આશીર્વાદ અમારા સાથે છે જ એમ હજી અમે એને ભૂલતા નથી એમ કંઈ પણ હોય પ્રસંગ એમનો ભાગ અમે પહેલો કાઢીએ છીએ આ મારો મોટો દીકરો છે હેલો ઓમ નમો નારાયણ હું લવકુમાર તમે મને શશીપુરી તરીકે ઓળખતા હશો જે જોતા હશે ને ઓળખતા હશે ને એ બધા કે બધા અરૂઝ કિચનની અંદર ક્યારેક શૂટિંગ ક્યારેક એડિટિંગ ઘણી વસ્તુ કરતા હોય અમે તો હું ને મારો ભાઈ હમણાં થોડીક વાર ઇન્ટ્રોડક્શન આવશે ઓકે અમારી વાઇફ છે હેમાલી ઓમ નમો નારાયણ હું હેમાલી શશીપુરી ગોસ્વામી તમે ઘણી વાર કમેન્ટ પણ કરી છે મારા વિશે કે તમારે વહુને પણ વિડીયોમાં લાવો તમે એમ પણ કહેતા હોય કે તમારી બહુ સાડી છે કે આ સાસુ મેળા થેન્ક યુ કમેન્ટ કરવા માટે અને આ તમારી સાચી વાત છે મારા સાસુ સસરા નણન દેર બધાય બહુ જ સારા છે મારા સાસરું બહુ સારું છે બધા એમ મને પિયરમાં પણ કહેતા હોય કે તારા સાસરે બહુ સારું હશે મારે કેવું ના પડે કોઈને મને જોઈને જ બધાએ કહી દઈએ કે ના સારું છે થેન્ક યુ તમારા બધા સપોર્ટ માટે મારા સાસુને આવી રીતના સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિડીયો આવી રીતના જોતા રહેજો તમારા બધા ફેમિલીમાં શેર કરજો અને લાઇક પણ કરજો થેન્ક યુ હવે હું તમને મારી દીકરીથી મળાવીશ ઓમ નમો નારાયણ હું નેહા ધવલગીરી ગોસાઈ જામનગર મારો સાસરું છે હું અહીંયા લગભગ બે વર્ષે આવી છું મારા આ લોકડાઉનના હિસાબે હું અહીંયા આવી નહોતી શકી એટલે મારા મમ્મી એમ કહેતા હતા કે કમેન્ટ્સમાં બધા બહુ કહે છે કે તમારી દીકરી આવે ત્યારે તમે વિડીયો શૂટિંગ કરજો એમ તો અત્યારે હું આવી છું તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે આટલો પ્રેમ ને બધો આપો છો મારા મમ્મીને અને યુટ્યુબનો આટલું તમે સાથ સહકાર આપ્યો છે અમે નાના હતા ત્યારે ટિફિનમાં અલગ અલગ વેરાયટી બધી બનાવીને અમને મોકલતા અમને એમ થાય કે ના જલ્દી રિસેસ પડે તો જલ્દી આમ સારું સારું ખાવાનું જોડે સ્કૂલમાં એમ હવે અલી વાત કર મારા જમાઈ અત્યારે આવી નથી શૈકા રજાને કારણે તો આ મારા જમાઈનો ફોટો છે જે સગાઈના ટાઈમનો બહુ જૂનો ફોટો છે અને આ મારી દીકરીનો એ પણ સગાઈ પહેલાનો ફોટો છે હવે હું તમને મારા મોટા દીકરા દેવરાજ સાથે મોડાવું છું દેવરાજ કઈક પોલીસ નાની માં બહુ છે મને બાર લઈ જાય છે અને એને મને ખવડાવે અને મોટો છે ને આ મારો નાનકડો દીકરો છે નટખટ કાનૂડો હવે હું તમને મારા નાના દીકરાથી મળાવું છું ઓમ નવનારાયણ બધાય વ્યોર્ડસને થેન્ક યુ તમારા બધાયને એટલા સપોર્ટ માટે અને મેં ઘણા ટાઈમથી આ મમ્મી મારા મમ્મીને કીધું હતું કે આપણે આવી ચેનલ એક સ્ટાર્ટ કરીએ જેમાં તમે રેસીપીઝ કૂક કરતા ને હું શૂટ કરું અને એડિટ કરું કેમકે મને ખબર છે કે કેટલો પોટેન્શિયલ છે મારા મમ્મીના રેસીપીઝમાં કેમ કે અમે નાના હતા જેમ મારી બેને કીધું અમે નાના હતા ત્યારથી નવી નવી ચીજો બનાવીને ખવરાવતા અને અમને મજા આવતી એમ અને ખબર જ હતી કે ઘણું પોટેન્શિયલ છે આ ચીજમાં અને આ વિડીયો દ્વારા હું એક એક એવા માણસને થેન્ક કરવા માગું છું કે જેને મને એક એવી રીતે પુશ આપ્યો કે હું મમ્મીને એ ચીજ માટે પુશ કરું કે આપણે ચેનલ ક્રિએટ કરીએ એક વ્યક્તિ છે ગેરી વેનર ચેક કરીને એ અમેરિકન ઇન્વેસ્ટર એન્ટરપ્રનોર છે અને એનું એક જ વસ્તુ કહેવાનું થાય છે કે તમારા અંદર કોઈ સ્કિલ કે પોટેન્શિયલ હોય કે કોઈ કંઈક કંઈ પણ કરવાની ઈચ્છા હોય સ્કિલ પોટેન્શિયલ નાય હોય તો ખાલી ઈચ્છા હોય તમારી તો તમે કોઈ વસ્તુ અચીવ કરી શકો બાય જસ્ટ હાર્ડવર્ક તમે હાર્ડવર્ક કરો કોન્સ્ટન્ટલી કોઈ એક વસ્તુ કરો તો તમારા ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય કે તમને સક્સેસ મળે અને એટલે જ એ માણસના વર્ડ્સને લીધે મેં મારા મમ્મીને એ વસ્તુ માટે કન્વિન્સ કર્યા કે આપણે એક યુટ્યુબ ચેનલ ક્રિએટ કરીએ અને અમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે અમને જરાય આઈડિયા નહોતું કે આટલી જલ્દી અમને આપણી ટીમને એટલી એટલી સક્સેસ મળી જાય ને બધા એ બધી ચીજોનું ક્રેડિટ તમને છે વ્યુઅર્સને અને સબસ્ક્રાઈબર્સને એટલે તમને બધાને થેન્ક યુ એ વસ્તુ માટે અને બેક ટુ અરુણાબેન તો આ હતું મારા પરિવારના બધા સદસ્યો તો આજે આપણે બધા બધા અમારી ફેમિલી આખી તમે જોઈ થેન્ક યુ ફોર દેટ અને તમે એટલી સપોર્ટ કરી મતલબ જેટલું તમે સપોર્ટ કરો છો એટલી સ્પીડમાં જેટલું મારા ભાઈએ જેમ કીધું કે એટલી સ્પીડમાં તમે અહીંયા પહોંચાડી દીધું છે ચેનલને અગેન થેન્ક યુ ફોર દેટ અને અમે જે પાછળ કરતા હોય જે હું ને મારો ભાઈને એડિટ એ બધું કરતા હોય એના સાથે અરૂષ કિચન આખી ટીમ થઈ ગઈ એવું નથી મારા પિતાશ્રી ને માતાશ્રી બે કે ભાઈ પ્લાનિંગ કરતા હોય ને એવી રીતના વિડીયોનું બધું બધું બિહાઇન્ડ ધ વિડીયો જે સપોર્ટ જોવો જ હોવો જોઈએ એ હેમાલી મારી વાઈફ અને માતાશ્રી એ કરતા હોય પછી કુશકુમારને હું મતલબ મારો ભાઈને હું અમે બે કે બે જનરલી જે એડિટ કરવાનું હોય ને પછી જે તમારે લખેલું હોય એ બધું ને ને એવું બધું પણ આ આખી અરુષ કિચનની ટીમ નથી હજી એક મારા કાકા છે ને મારા નાના કાકા છે એ વિડીયો ક્યારેક એડિટ કરતા હોય થમનેલ બનાવતા હોય એનાય તમને દેખાણા છે વિડીયોમાં એ તમને ઓમ ખ્યાલ ના આવે કે આ કોને કરેલું છે ને કેવી રીતના પણ એ અરૂરુઝ કિચનની ટીમના મેમ્બર છે એ હમણાં અહીંયા છે નહીં એટલે સોરી ફોર દેટ અગર એમનું ક્યારેક વિડીયો મૂકાશે તો જોઈ લેજો અને આઈ થિંક દેટ સેટ થેન્ક યુ તમે એટલું સપોર્ટ આપ્યું એટલી સ્પીડમાં સિરિયસલી મેં ઘણી ચેનલોને જોઈ છે પણ આટલી સ્પીડમાં વધવું તમારા સપોર્ટ વગર પોસિબલ હતું નહીં મને એમ હતું કે આપણે વરસથીમાં એક લાખ સબસ્ક્રાઈબર થઈ જાય ને એટલે એકદમ ગોલ્ડન એમ સિલ્વર અવોર્ડ મળી જાય એક વરસમાં એમ સો થેન્ક યુ સો મચ એટલી સ્પીડમાં તમે કરી આપ્યું હમણાં કેટલા સવા બે લાખ આસપાસ સબસ્ક્રાઈબર આપણે વર્ષથી પૂરું નથી થયું અને થઈ ગયા છે તો સિરિયસલી થેન્ક યુ સો મચ અને હા બસ આ જ હતું આપણું ફેમિલીનો વિડીયો થોડુંક અજીબ લાગતું હશે કેમ કે વર્ટ વિશે ઘણાઈને કેમેરાની સામે શરમ આવતી હોય ઘણાઈને એવી રીતના હોય સો સોરી અબાઉટ દેટ અને બસ આ જ હતું અમારો ફેમિલીનો વિડીયો હવે હું મારા માતાશ્રીને આપી દઉં ઓકે બાય બાય તો આ તો મારા પરિવારનો વિડીયો તો તમે બધા મને કહેના કહેતા હતા કે તમારા પરિવાર વિશે તમે વિડીયો બનાવો તમારા તો હું આશા કરું છું કે તમને ગમશે અને થેન્ક યુ સબસ્ક્રાઈબર અને થેન્ક યુ વ્યુઅર્સ કે તમે બધાએ આટલો બધો સપોર્ટ આપ્યો ને આપણે આટલા જલ્દી આગળ આવી ગયા થેન્ક યુ